मित्रों आपणी YouTube चैनल गुजरात न्यूज़मां गुजरात न्यूज़मां पहली बार आव्यो होय मित्रों चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। सातमुं पगार पंच छोड़ो, सरकारी कर्मचारीओ माटे आवशे आठमुं पगार पंच। जाणो शुं छे मित्रों फायदो। अहीं केन्द्र सरकारना कर्मचारीओ पर मोदी सरकारे मेहरबानी थवा जई रही छे। सरकारे तेमने मोटी खुशखबरी आपवा जई रही छे। सूत्र पासेथी मळेली माहिती मुજબ सातमा पगार पंच बाद हवे आठमा पगार पंचनी चर्चाઓ થઈ રહી છે। સારા સમાચાર એ છે કે ફાઇલ તૈયાર થઈ રહી છે। કેન્દ્રીય મંત્રી મુજબ કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ પગારમાં મોટો વધારો થશે। અહીં આગામી વર્ષે આ ભેટ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપી શકે છે। અત્યાર સુધી ચર્ચા એ હતી કે આઠમો પગાર પંચ આવશે કે નહીં, પરંતુ હવે એવી આશા છે કે સાતમા પગાર પંચ બાદ હવે આગામી વેતન પંચની તૈયારી થઈ રહી છે। જો કે સરકાર તરફથી જ હજુ સુધી તેની કોઈ ખાસ પુષ્ટિ કરવાઈ નથી, પરંતુ સરકારી સૂત્રો પાસે જણાવ્યું મુજબ સરકાર પોતાના ઈરાદો બનાવી રહી છે અને કર્મચારીઓના હિત માંગણી બાદ આગામી વેતન પંચની ભેટ આપવામાં આવી શકે છે। મિત્રો પગારમાં આવશે ઉછાળો। અહીં સૂત્રોનું માનીએ છીએ કે 2024ના લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે, આથી કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચના થઈ શકે છે। આઠમા પગાર પંચ સામે સમયે કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે, એટલું જ જરૂરી કહી શકાય કે આ વાત આગળ વધી છે રહી છે। અને સૂત્રના અહેવાલ માં ટાંકવામાં આવ્યું છે કે હાલ નવા વેતન પંચમાં શું આવશે અને શું નહીં તે કહેવું ઉતાવળ ભર્યું છે, કારણ કે તેની પૂરી જવાબદારી પે કમિશનના અધ્યક્ષની હશે। 2024માં લોકસભા ચૂંટણી પહેલા નવા પે મુજબ તમને માહિતી મળી શકે છે। મિત્રો મળીએ નવા વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું મિત્રો ભૂલશો નહીં।